कड़ोदरा नजीक करणचार रस्ता पर मुंबई तरफ थी आवतो ट्रक बाइक चालक ने बचावा चक्कर में भयंकर अकस्मात सर्जायो। तलसाणा तालुकाना कड़ोदरा नजीक करणचार रस्ता पर भयंकर सर्जायो। मुंबई अमदावाद हाईवे पर कड़ोदरा पासे आवेल करण गामना चार रस्ता पर चार बाइक चालक साकी गाम तरफ थी आव्या हता, त्यारे मुंबई तरफ थी आवतो ट्रक गाड़ी नंबर GJ32T6666 ए रोड क्रॉस करनार बाइक चालक ने चलावनारनामा चक्कर में कचराथी भरेली ट्रक करण चार रस्ता पर थी पलटी मारी गई थी। प्राप्त माहिती अनुसार ट्रक चालक बॉम्बे थी आव्यो हतो अने रजूला गाम जई रह्यो हतो। ते दरमियान पलसाणा तालुकाना कड़ोदरा पासे आवेलू करण गाम चार रस्ता पर रोड क्रॉस करनार चार बाइक चालक तेमनी एक बाइक चालक रोड क्रॉस करतो हतो ते बचावा ने चक्कर में भयंकर अकस्मात सर्जायो हतो। अनेक लोग द्वारा जाणवा मळ्युं के ट्रक चालक स्पीड में हतो अने वापी कोई मिल मांथी लई राजूला गाम लई जतो हतो अने कचराथी भरेली ट्रक पलटी मारी जता भारे मात्रा में ट्राफिक पण जाम थयो हतो। आवा अकस्मातो दिवस ने दिवसे थता होय छे। करण चार रस्ता पर रोड क्रॉस करता घणा बधा अकस्मातो सर्जाय छे, त्यारे करण गाम अने त्याना लोकोए पण बीजेपी सरकार तेमज धारासभ्यने पण आवी घणी वार रजूआत करेल छे। ફાવી ગયા, બાકી બાઈ લોકો આખા દબાઈ જતે ને આમાં ગુંગળાઈને મરી જતે ને આ તો મિલ નો કચરો જો આજે રહેવાના વિસ્તારમાં કરણ ગામમાં કેટલો અત્યારે વાસ એટલું મારે છે કે તેની કોઈ હદ નથી એમ। પણ આનું વારંવાર રજૂઆત થતાં ઓવરબ્રિજની માંગણી થતાં બીજેપી સરકારને વારંવાર રજૂઆત કરતા તો જો આ કરતા નહીં હોય તો પછી હવે અમારે શું કરવું એ હવે અમને સમજણ નથી પડતી। કાયમ કહેવામાં આવે છે કે ભાઈ આવશે ઇલેક્શન આવે ત્યારે એમ કહે છે કે ભાઈ આવી જશે એ ખોટા વાયદા કરે છે। તો હવે આનું હવે કંઈ નિકાલ કરે હાઈવે ઓથોરિટી કે કમિટી હોય, દાહોદ વાળા કહે કે આ બાજુ લાગે, બોમ્બે અને બોમ્બે વાળા કહે કે દાહોદ વાળા લાગે, આ વચ્ચે આટલો મોટો ગેપ કેમ પાડેલો છે એ લોકોએ? આટલા ટાઈમથી એ લોકોને કહેવામાં આવે પણ સમજતા નથી એ લોકો। તો હવે શું કરવું હવે આ બાબતમાં? કંઈ ચુકાદો આવતો નથી, સરકાર કંઈ કરતી નથી, ધારાસભ્ય પણ કરતા નથી કંઈ, તો હવે કરવું શું તો કંઈ સમજણ નહીં પડે એટલે હવે। અગાઉ કેટલા એક્સિડન્ટ એવા થયેલા? આજે રેકોર્ડ બ્રેક છે કરણગામનો રેકોર્ડ બ્રેક એક્સિડન્ટ થયેલા છે। આટલા ટાઈમની રજૂઆત કરવા કરણગામને એક એક અરજી લેખિતમાં આવી મોટા સાથે આવી તો પણ કોઈ નિકાલ નથી। આજે કેટલા વર્ષ થઈ ગયા ને અમારે સામેની પોળે પાણી લેવા જવાનું, રાઠોડ લોકો કામ કરવા ગામમાં આવે છે તો પણ આટલા ટાઈમથી કહેવામાં આવે પણ સમજતા નથી કોઈ ને। સ્કૂલ છે, ગ્રામ પંચાયતનું કામ હો, અહીંયા કરણમાં આવવું પડે રોડ ક્રોસ કરીને રાઠોડ લોકોએ, તેમાં હોય એક્સિડન્ટ થતા છે, એવું કંઈ ચુકાડો લાવો કે જેથી આપણને કંઈ મોટો ઓફિસ નહીં જોતો, ખાલી નાલ્લો ઓફિસ એ લોકોને કંઈ ખાલી કરી આપો બસ, એટલી અમારી માંગણી છે બસ। મારું નામ ભાવેશ હિરા મેર, શું નામ? ભાવેશ હિરા મેર। શું થયું છે? ગાડી પલટી ખાઈ ગઈ। કઈ રીતની? ભાઈ હાટકો ના ડ્રાઈવરને કપડું ખાલી છે બેઠા હતા, તમે ખાલી છાડો એટલે શું થયું? શું હતું? શું એટલે બાઇક વાળા આડે આયા થાય છે, બાઇક વાળા મચાન ચક્કરમાં ટ્રક પલટી ખાઈ ગઈ। ક્યાંથી આવો છો? વાપીથી, કચરા ભર વાપીથી। ક્યાં જતો હતો ટ્રક? એલએનટી રાજુલા, એલએનટી રાજુલા। કોઈને કઈ વાયકો એટલું કઈ નથી, મને વાયકો તો તમને વાકેલું છે। અગાઉ પણ બે ત્રણ એક્સિડન્ટને લઈને પ્રક્રિયા આપેલી છે પણ આમાં કોઈ ધ્યાન આપતું નથી અને સ્થાનિક લોકોને ખબર પડતા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવી અને ડ્રાઈવર તેમજ કન્ડક્ટર બહાર કાઢી હતો અને તેમાંથી એક કન્ડક્ટરને ઈજા પહોંચી હતી, ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને હોસ્પિટલ ખાતે ખસેડાયો અને પલસાણા પોલીસને જાણ થતાં પલસાણા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરેલ છે। કૃષ્ણા સોની, હિન્ટ ટીવી ન્યૂઝ, પલસાણા।